નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો નવસારી લાઈવ। આજ જ વર્ષાવિત્રી વ્રતનો પવિત્ર દિવસ છે, ત્યારે નવસારી જિલ્લાની સૌભાગ્યવતી મહિલાઓએ આજે જેઠ સુદ પૂનમ વર્ષાવિત્રીની પૂજા અર્ચના કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ વધે અને ઘરમાં સુખ શાંતિ રહે એ માટે પ્રાર્થના કરી હતી। આ દિવસે મહિલાઓ વડના વૃક્ષની પૂજા કરે છે, પ્રદક્ષિણા કરે છે અને દોરો બાંધે છે। વર્ષાવિત્રી વ્રત પતિના લાંબા આયુષ્ય માટે રાખવામાં આવે છે। આમાં પૂજા સામગ્રીનું ખૂબ મહત્વ હોય છે, કારણ કે તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે। પરિણીત મહિલાઓ આ દિવસે વહેલી સવારે ઉઠી જાય છે અને સ્નાન કરે છે અને પવિત્ર બને છે। આ પછી લાલ કે પીળી સાડી પહેરીને સંપૂર્ણ દુલ્હન જેવો શણગાર કરે છે। ત્યારબાદ પૂજાની બધી વસ્તુઓ વાસની પૂજા ડાળીમાં વ્યવસ્થિત રાખી વડના ઝાડ નીચે પહોંચી મહિલાઓ સ્થળને સારી રીતે સાફ કરીને ત્યાં એક ચોકી લગાવી રાખી સાવિત્રી અને સત્યવાનની મૂર્તિઓ સ્થાપિત કરે છે। આ પછી ફૂલો, રોલી, દોરો, ચોખા, દીવો, ધૂપ અથવા અગરબત્તી અને સિંદૂરથી તેમની પૂજા કરવામાં આવે છે। ત્યારબાદ તેમને લાલ રંગનું કપડું અર્પિત કરવામાં આવે છે અને ફળ પણ અર્પણ કરાય છે। આ પછી વાસથી બનેલો પંખાથી હવા અપાય છે। મહિલાઓ પોતાના વાળમાં એક બરગદનું પત્તું ખોસતી હોય છે। આ ઉપરાંત ત્યારબાદ 5, 11, 21, 51 અથવા 108 વખત ઝાડની પ્રદક્ષિણા કરવામાં આવે છે। ત્યારબાદ આ સમયે પંડિતજી વર્ષાવિત્રીનો પાઠ કરતા હોય છે। આમ વર્ષાવિત્રી વ્રતના દિવસે પૂજા કરતી મહિલાઓ ધન્યતા અનુભવતી હોય છે। જોકે હિન્દુ શાસ્ત્ર મુજબ અશ્વપતિ નામના રાજાની પુત્રી સાવિત્રીએ નારદની ભવિષ્યવાણી જાણ્યા પછી પણ નાની ઉંમરે સત્યવાન સાથે લગ્ન કર્યા હતા। લગ્નના એક વર્ષ પછી અચાનક સત્યવાન લાકડા કાપીને કંટાળી ગયો હતો અને એક વડના ઝાડ નીચે સૂઈ ગયો હતો। જ્યારે સત્યવાન ઊંઘમાંથી નહીં જાગ્યો ત્યારે સાવિત્રીને નારદજીની ભવિષ્યવાણી યાદ આવી। સાવિત્રી તેના પતિના પ્રાણ યમરાજને લઈ જઈને તેના સૌ પુત્રોનો વરદાનની યાદ આવી ગઈ હતી। સાવિત્રીના કઠોર તપ અને પવિત્રતા જોઈને યમરાજે સત્યવાનના પ્રાણ પાછા આપી દીધા હતા। વડના ઝાડની નીચે પુનઃ જીવિત થવાના કારણે આ દિવસે વડ સાવિત્રી તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે આજે જેઠ સુદ પૂનમ વર્ષાવિત્રી નિમિત્તે સૌભાગ્યવતી મહિલાઓ વર્ષાવિત્રીનું વ્રત રાખી પૂજા અર્ચના કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ વધે એ માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ સૌભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા વડનું પૂજન કરી વર્ષાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી। આ દરમિયાન નવસારીના દેવેશ્વર મહાદેવ મંદિરના મહારાજ વ્રતની મહિમા સમજાવતા શું જણાવી રહ્યા છે તે સાંભળીએ। જય દેવેશ્વર। આજે આપણા ભારત વર્ષમાં, ખાસ કરીને ગુજરાત પ્રદેશમાં જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ પૂર્ણિમા એ વડ સાવિત્રી નિમિત્તે ઉજવાય છે। આ કથામાં એવું છે કે એક સત્યવતી જે સાવિત્રી હતી એ પોતાના પતિના પ્રાણની રક્ષા કરવા માટે જે વડના મૂળ પાસે અને જે કહેવાય આપણે કે કાળ પાસે બી પોતાના પતિને છીનવી લાવે એ વડ સાવિત્રી પૂજન જ્યેષ્ઠ માસમાં શુક્લ પક્ષ પૂર્ણિમા દિવસે કરવામાં આવે છે। એ વ્રત બહેન લોકો, સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે વ્રત ઉપવાસ રાખીને જ્યાં પણ વડનું ઝાડ હોય ત્યાં જઈ વડ સાવિત્રીનું પૂજન કરે છે, ઉપવાસ રાખીને અને પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। હવે આ વર્ષે પણ કોરોનાના કારણે દેવેશ્વર મહાદેવ મંદિરમાં મતલબ માસ્ક પહેરી જે કોરોનાની ગાઈડલાઇન છે એ ધ્યાનમાં રાખીને આ વ્રત પૂજન કરવામાં આવે છે અને ભગવાનને આપણે એ જ પ્રાર્થના કરતા કે તમારા દરે આવીને જે બી વડ સાવિત્રીનું બહેન લોકો પૂજન કરે, સૌભાગ્યવતી સ્ત્રીઓ પૂજન કરે, એમની મનોકામના પૂર્ણ કરે। આ સાથે વ્રતની પૂજા કરનાર સૂરજબેન સુતરિયા આ વ્રત વિશે શું જણાવી રહ્યા છે તે સાંભળીએ। ઓમ નમો શિવાય। સૂરજબેન સુતરિયા છે મારું નામ। આ વ્રત કરવાથી સદભાગ્ય મળે છે પતિના આયુષ્ય માટે। સતી સાવિત્રીએ આ વ્રત આદર્યું હતું એના પતિના પ્રાણ લેવા માટે। તેને યમરાજા હારે બાથ ભીડી અને યમરાજા પાસેથી એમના પતિનું આયુષ્ય માટે એને એની ભીખ માગી અને એના માટે એના પ્રાણ એમને પાછા લીધેલા, એમના માતા પિતા માટે, એમના સાસુ સસરા માટે પણ એમને વરદાન માગેલા હતા। અને આ વ્રત જેઠ મહિનાના પૂનમને દિવસે, વદ પૂનમને દિવસે કરવામાં આવે છે। આ વ્રત 5 વર્ષ માટે કરવાના આવે છે। વડલાની પૂજા કરે, બ્રાહ્મણને યથાયશક્તિ દાન કરવામાં આવે છે અને આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે। ઓમ નમો શિવાય।
જો કે આજ રોજ વહેલી સવારથી નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં કબીલપુર પંચાયત ભવનની બાજુમાં મહિલાઓ વરસાવી દેના વ્રત નિમિત્તે પાણી ભરાયેલ જગ્યાએ પૂજા કરવા મજબૂર બની હતી. જો કે પોતાના પતિની આયુષ્ય વધારવા સ્ત્રીઓ કોઈ પણ સંજોગ અથવા પરિસ્થિતિમાં પણ આ વ્રતની પૂજા કરતી હોય છે. આ સાથે 24 ખાતે મહિલાઓએ આ વ્રતમાં વડના ઝાડ નીચે પૂજા પાઠ કરી વડના ફેરા ફરી આ વ્રતની ઉજવણી કરી હતી. આ ઉપરાંત નવસારી સર્કિટ હાઉસ ખાતે વડસાવિત્રી વ્રતની પૂજા કરતી મહિલાઓ જોવા મળી હતી. તેમજ નવસારીના ધાનેરા પણ દુધિયા તળાવ ખાતે પણ સ્ત્રીઓ દ્વારા વડનું પૂજન કરી વડસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ હતી. આ સાથે આજોજ ખેરગામ સહિત આજુબાજુ વિસ્તારની સૌભાગ્યવતી મહિલાઓ સૂતર બંગડી ફૂલફળ સહિતની પૂજાની સામગ્રી સાથે રામજી મંદિરના પંટાંગણમાં વડના ઝાડની પૂજા કરી વડના ઝાડના મૂળમાં પાણી દૂધ ફળ અગરબત્તી પૂજાની સામગ્રી ચડાવી વડના ઝાડ ફરતે સૂતરના દોરા પરિભ્રમણ કરી પોતાના પતિનું આયુષ્ય લાંબુ વધે અને ઘર પરિવારમાં સુખ શાંતિ મળે એવી પ્રાર્થના કરી હતી અને વડસાવિત્રીની કથા વાંચી અને સાંભળીને બ્રાહ્મણોને ફળો સહિતનું દાન દક્ષિણ આપી વડસાવિત્રીની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ વ્રત વિશે ધર્માચાર્ય પ્રભુદાદા શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ. જી, તમારું નામ? મારું નામ પ્રભુભાઈ પાત્રભાઈ પટેલ છે અને ઘણા લોકો મને પ્રભુદાદા તરીકે ઓળખે છે. પ્રકટેશ્વર મહાદેવનો હું આદ્ય સ્થાપક છું, વળી શિવનો ઉપાસક છું. હિન્દુ શાસ્ત્ર મુજબ આજે વડસાવિત્રી વ્રત છે પૂર્ણિમા, અને એનો મહિમા અસલથી યુગથી ચાલતા આવ્યો છે. સાવિત્રી નામની છોકરી હતી જેણે મનથી નક્કી કરેલું કે સત્યવાન જોડે હું લગ્ન કરીશ. નારાજી આવીને ના પાડી, તેમ છતાં એમણે લગ્ન કર્યા અને સાવિત અને સત્યવાનનો મૃત્યુ થતાં એના આત્માને એ સાવિત્રી લઈ આવી અને તેથી તે દિવસથી બહેનો અને શાસ્ત્ર એનું પતિનું વટ સાવિત્રી વ્રત તરીકે ઉજવે છે. અને એ સાચું છે, જીવનમાં પત્ની પ્રત્યેક પત્ની પુરુષોની સેવા કરવી જોઈએ, પુરુષોની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. આ કરવાથી એને પુણ્યનો ઉદય થાય છે અને પતિનું આયુષ્ય પણ વધે છે. આ વ્રત એટલું ઉત્તમ કોટીનું જે ઋષિ મુનિએ બતાવ્યું છે અને એ અવશ્ય બહેનોએ કરવું જોઈએ એવું હું પોતે માનું છું. આ ઉપરાંત વ્રત કરનાર મહિલા તર્પણબેન વણકર આપણને શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ. જી, તમારું નામ? મારું નામ તર્પણબેન વણકર. આજે ખેગામ રામજી મંદિરના પાટાગણમાં વડ વૃક્ષનું વડ સાહિત્ય પૂનમ નિમિત્તે આજે દરેક મહિલાઓ પૂજા કરી રહી છે પોતાનો પતિના આયુષ્યના માટે, પોતાના દંપતી જીવનનું સુખ સમૃદ્ધિના માટે. અને આપણો સમગ્ર દેશ કોરોના મુક્ત રહે એવી પૂજા અર્ચના કરવામાં આવી છે અને હું પણ આજે વડ પૂજા કરીને મારા પતિ અને દાંપત્ય જીવન સુખ સંપત્તિ રહે તેની બી મેં પૂજા અર્ચના કરી છે અને મારું સમગ્ર દેશ કોરોના મુક્ત થઈ જાય તેવી પ્રાર્થના છે. અસ્તુ. આ સાથે મંદિરના મહારાજ કશ્યપભાઈ જાની આપણને શું જણાવી રહ્યા છે તે આવો સાંભળીએ. જી, દેહી સૌભાગ્ય આરોગ્ય દેહી મેં પરમમ સુખમ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. આજે જેતસુત પૂનમ એટલે આજે વડ સાવિત્રી કહેવામાં આવે છે. આજે દરેક અખંડ સૌભાગ્યવતી બહેનો વડલાની પૂજા કરે છે એના પતિના આયુષ્ય માટે. સાવિત્રી એ સત્યવાન માટે આ વ્રત કર્યું હતું આપણા બધાને કથાને ખબર છે. પણ વડલાની પૂજા એટલા માટે કે વડ છે તે આયુષ્યને કહેવાય છે કે એ વડનું આયુષ્ય ખૂબ વધારે હોય છે. એવી જ રીતે વડલાની પૂજા એટલા માટે કરવામાં આવે છે કે એના પતિનું આયુષ્ય વડ જેવું વધે. ને કીધું છે કે દેહી સૌભાગ્ય આરોગ્યમ દેહી મેં પરમમ સુખ રૂપમ દેહી જયમ દેહી યશો દેહી દિશો જહી. રામજી મંદિરની અંદર અહીંયા વડ સાવિત્રીની પૂજા થઈ રહી છે પણ સરકારના નિયમ અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી માસ્ક પહેરી
અને આ અહીંયા પૂજા કરવામાં આવે છે. અહીંયા ભગવાનની કૃપાથી રામજી મંદિરના સાનિધ્યની અંદર દરેક ઉત્સવો ઉજવાય છે, પણ દરેક ઉત્સવો કહેવાય છે કે સરકારના નિયમ અનુસાર ઉજવવામાં આવે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે બહેનો જે આ વ્રત કરે છે એનું આયુ આરોગ્ય ઐશ્વર્ય બધું સારું રહે, સ્વસ્થ રહે, એના પતિનું આયુષ્ય સારું રહે એવા ભગવાનને પ્રાર્થના કરીએ. અસ્તુ, જય શિયારામ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ. આમ આ જોધ નવસારી જિલ્લામાં કેટલાય સ્થળો પર મહિલાઓ દ્વારા વર સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ. દર્શક મિત્રો, હવે અમારી ઝટપટ ન્યૂઝ એપ લોન્ચ થઈ ચૂકી છે, જેના દ્વારા તમે નવસારી સહિત દેશ વિદેશના સમાચારો આંગળીના એક ટચ થકી તમારા ફોનની સ્ક્રીન પર જોઈ શકશો. તો રાશેની જુઓ છો, આજ જ ડાઉનલોડ કરો અમારી ઝટપટ ન્યૂઝ એપ. તો સૌ પ્રથમ ગૂગલ પ્લે સ્ટોર પર અમારી ઝટપટ ન્યૂઝ એપ સર્ચ કરો, ત્યારબાદ તમારી સ્ક્રીન પર અમારા ઝટપટ ન્યૂઝ લોગો સાથે દેખાતી એપને ડાઉનલોડ કરો. આ એપ તમારી ફોનની ખૂબ જ ઓછી સ્પેસ રોકશે, જેથી તમે એને સરળતાથી ડાઉનલોડ કરી શકશો. ત્યારબાદ આ એપને જ્યારે પણ ઓપન કરશો ત્યારે તમે સ્ક્રીન પર દેખાય છે તે મુજબ તમામ સમાચારોથી માહિતગાર થઈ શકશો. ખાસ વાત એ છે કે આ એપની નોટિફિકેશન ઓન રાખવી, જેથી અમારા થકી થતી દરેક ન્યૂઝ અપડેટ તમારા ફોન સ્ક્રીન પર તમને તરત જ જોવા મળશે. જો કે એક મહત્વની વાત એ છે કે એપ ડાઉનલોડ કર્યા બાદ તમારો કિંમતી રિવ્યૂ આપવાનો ભૂલશો નહીં. રિવ્યૂ આપી અમને સાથ સહકાર આપો અને પ્રોત્સાહિત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો. સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે. અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો.